विपर्जय चक्रवातना कारणे धानेरा तालुकानी सरकारी प्राथमिक शाळाना कम्पाउंड वॉलनुं काम हजु लथड़ी रह्युं होय कम्पाउंड वॉलना अभावे जे ते शाळाना बाग बगीचानो पण नाश थई रह्यो छे। बनासकांठाना धानेरा तालुकानी सरकारी प्राथमिक शाळाओना बांधकाम मामले सर्व शिक्षा अभियाननी पोल खुली छे। धानेरा तालुकामां गत 18 जूने आवेला विपर्जय वावाझोडा अने भारे वरसादना कारणे पाणीनुं भारे वहेण आवता गामनी सरकारी प्राथमिक शाळा पण असरग्रस्त बनी हती। શાળાની ફરતે બનાવવામાં આવેલ કમ્પાઉન્ડ વોલ પાણીના ધસમસતા પ્રવાહમાં જમીન દોસ્ત થઈ ગઈ હતી। ધાનેરા તાલુકાના ભાટીપ જડિયા પટેલ વાસ પ્રાથમિક અને શેરગઢ પ્રાથમિક શાળાઓમાંથી પાણીનું વહેણ પસાર થતા ત્રણેય પ્રાથમિક શાળાની સંરક્ષણ દિવાલો તૂટી ગઈ હતી। જોકે આ દિવાલો ધરાશાયી થયાને 3.5 માસ જેટલો સમય વીત્યા બાદ પણ દિવાલોનું સમારકામ શરૂ કરાયું ન હોય સરકારી પ્રાથમિક શાળાના બાગ બગીચા અને ફૂલછોડનો નાશ થઈ રહ્યો છે। હાલ આ શાળાઓનું પ્રાંગણ સાવ ખુલ્લું પડ્યું હોય પશુઓ પણ આરામથી શાળા સંકુલમાં ઘૂસી જઈ બગીચાનો કચ્છરઘાણ વાળી રહ્યા છે। ત્યારે જિલ્લાના શિક્ષણ વિભાગના અધિકારીઓ આ મામલે આળસ છોડી સત્વરે જે તે શાળાની ક્ષતિગ્રસ્ત દિવાલોનું સમારકામ અથવા તો પુનઃનિર્માણ કરવા યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિક સરપંચો સાથે ગ્રામજનો પણ માંગ કરી રહ્યા છે। આપણે 2023માં જે બિપરજોય વાવાઝોડું આવ્યું તેમાં ઘણી શાળાઓને નુકસાન પામ્યું છે અને આજુબાજુની જે કમ્પાઉન્ડ વોલ હતી એ બધી તૂટી ગઈ છે। એવી ઘણી બધી શાળાઓ છે, એમાં બગીચા બાગ બગીચા આવેલા છે, નાના નાના બાળકો અભ્યાસ કરે છે, એના માટે કરીને અમારી શેરગઢ પ્રાથમિક શાળાનો પણ સમાવેશ થાય કે એનો અમુક ભાગનો કોટ તૂટી ગયેલ છે। તો સરકારશ્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે એને રિનોવેશન કરાવે તો ઘણું સારું થાય, કારણ કે ઘણી બધી શાળાઓ એવી છે કે આ બિપરજોય વાવાઝોડા નુકસાન પામેલી છે અને એને તાત્કાલિક સરકારશ્રીએ ધ્યાન આપી અને કરવું જોઈએ એવી સરકારશ્રીને મારી વિનંતી છે। બનાસકાંઠાનો ધાનેરા તાલુકો જાણે ગુજરાતમાં આવતો જ ના હોય એમ સરકારી સહાય મામલે તંત્ર લલચાવી રહ્યું હોય તેવી પ્રતીતિ થઈ રહી છે। બિપરજોય વાવાઝોડાના કારણે ખેડૂતોને પાક અને જમીન ધોવાણની સહાય તો મળી નથી, પણ સરકારી પ્રાથમિક શાળાની પડી ગયેલી દિવાલોને ફરી ઊભી કરવામાં પણ સર્વ શિક્ષા અભિયાન બેદરકારી દાખવી રહ્યું હોય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ધાનેરા તાલુકાની જડિયા પટેલવાસ પ્રાથમિક શાળા પાણીના વહેણથી ભારે પ્રભાવિત થતા ગ્રામજનોએ શાળામાંથી કાદવ દૂર કરી બાળકોનું શિક્ષણ શરૂ કરાવ્યું હતું। જોકે શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારીઓને આ શાળાઓની કમ્પાઉન્ડ વોલનું કામ શરૂ કરાવવાની ફુરસદ મળી નથી, ત્યારે જડિયા પટેલવાસ પ્રાથમિક શાળાની SMC કમિટીએ પણ આ મામલે લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી શાળામાં કોઈ ફરક્યું નથી, જેથી શાળા બિસ્માર બની ગઈ છે। પટેલવાસ પ્રાથમિક શાળા જડિયાની અંદર જે 18 જૂનના રોજ જે ભયંકર પૂર આવ્યું હતું એના કારણે શાળાની જે સેફ્ટી વોલ છે, જે દિવાલ છે એ પડી ગઈ હતી, એના કારણે અત્યારે હાલમાં જે શાળાની અંદર જે છે એ બાળકો જમી નથી શકતા, પશુ આવીને ગંદકી કરે છે, વૃક્ષોને ખૂબ નુકસાન થાય છે। શિક્ષણ વિભાગમાંથી એમની ટીમ આવીને જે તે ટાઈમે પંચનામું કર્યું હતું અને ત્યારબાદ અમને આશ્વાસન બી આપ્યું હતું, અમે આગળ બી ઘણી જગ્યાએ રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ જલ્દી જેમ બને એમ જલ્દી એ સેફ્ટી વોલનું કામ હાથ ધરવામાં આવે તો શું અમારા શાળાના જે બાળકો છે એ જમી શકે, એમને સફાઈનો બોજ એટલો ન ઉપાડવો પડે। છતાં બી આજે લગભગ 3.5 મહિના થવા છતાંય હજુ એનું કામ કરવામાં આવ્યું નથી અને અમે જ્યારે રજૂઆત કરવા જઈએ તો કે ટૂંક સમયમાં કામ હાથ ધરવામાં આવશે એવી અમને વારંવાર કહે છે, છતાં બી અમે બહુ રજૂઆતો કરી અમારા સરપંચ લેવલેથી માંડી અને છેક શિક્ષણ વિભાગ ઉપર સુધી અમે રજૂઆત કરી છે, પણ અમને આશ્વાસન સિવાય કંઈ કહેવામાં આવતું નથી કે કરવામાં આવે। તો એક SMCના અધ્યક્ષ તરીકે મારી મીડિયા દ્વારા ખાસ રજૂઆત છે કે જેમ બને તેમ જલ્દીથી સેફ્ટી વોલનું કામ હાથ ધરવામાં આવે। સરકારી કામ અને સંસ્થાના કામમાં કેટલો ફરક હોય છે એ ચિત્ર પણ જોવા જેવું છે। બિપરજોય વાવાઝોડામાં જડિયા હાઈસ્કૂલની દિવાલ પણ જમીનદોસ્ત થઈ હતી, જોકે આ દિવાલ માત્ર 15 દિવસમાં ઊભી થઈ ગઈ છે, જ્યારે સરકારી શાળાની તૂટી ગયેલી દિવાલો હજુ પણ એ જ હાલતમાં લથડી રહી છે જે સરકારી તંત્રની બેદરકારી છતી કરી જાય છે।